નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કિશન પટેલ ઓમ શાંતિ વિદ્યાલયના ઓનલાઈન લેક્ચર્સમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે પ્રથમ લેક્ચરમાં ઘન અને ઘનમૂળ વિશે થોડું જાણકારી મેળવી હતી કે કોઈ પણ સંખ્યાનો ઘન કેવી રીતે શોધી શકાય અથવા ઘન કોને કહેવાય પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય અને અમુક દાખલા પણ જોયા હતા કે પૂર્ણઘન છે કે નહીં એ ચકાસતા હતા બીજા એવા પ્રકારના દાખલા જોયા હતા કે જેમાં પૂર્ણઘન ન હોય તો કઈ સંખ્યા વડે ગુણવાથી અથવા ભાગવાથી આપણને પૂર્ણઘન સંખ્યા મળી શકે આજે આપણે ઉદાહરણ નંબર 3 થી શરૂઆત કરીએ તો ઉદાહરણ નંબર 3 શું 53240 એ પૂર્ણઘન સંખ્યા છે તો પ્રથમ લેક્ચર જેવું છે કે 53240 એ પૂર્ણઘન છે કે નહીં એ ચકાસવાનું છે જો ન હોય તો એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા શોધો કે જેનાથી 53240 ને ભાગવાથી મળતું ભાગફળ પૂર્ણઘન હોય ગુણાકારમાં આપણે જોઈ ગયા કે કઈ સંખ્યા વડે ગુણવાથી એટલે કે ગુણાકાર કરવો હોય તો સંખ્યા ઉમેરવી પડે આપણે જોયું હતું કે બે વખત 5 આવતો હોય તો ત્રીજી વખત 5 આપણે ઉમેરતા હતા બે વખત 3 આવતો હોય તો ત્રીજી વખત 3 આપણે ઉમેરતા હતા પણ અહીંયા ભાગવાનું છે કઈ સંખ્યા વડે ભાગવાથી તો ભાગાકાર કરવો હોય તો અહીંયા સંખ્યા આપણે દૂર કરવી પડશે તો પહેલા 53240 ના અવિભાજ્ય અવયવો જોઈ લઈએ 53240 તો અવિભાજ્ય અવયવોમાં આપણે જોયું છે કે 2, 3, 5, 7, 11 આવી રીતે અવિભાજ્ય સંખ્યાઓ લેવાની તો પહેલા બે વડે જોઈએ ભાગ ચાલે છે તો બે કી સંખ્યા છે એટલે બે વડે ભાગ ચાલશે તો 2, 4, 1, 2, 3, 3, 13, 2, 6, 12, 1, 2, 5, 6, 12, 2, 4, 0, 0 એટલે કે 26620 ગુણ્યા 2 કરો એટલે આપણને 53240 મળે હજી 26620 પણ કેવી સંખ્યા છે બે કી સંખ્યા છે એટલે કે 2 વડે ભાગ ચાલે તો 2 વડે ભાગ ચડે 2 કા 2 2 3 6 2 3 6 2 કા 2 અને 0 ના 0 હજી પણ બે કી સંખ્યા મળે છે કે એટલે હજી કે 2 વડે ભાગ ચલાવી શકાશે હજી 2 વડે ભાગ ચલાવી 2 6 12 એક શેષ વધે 13 એટલે પાછા 2, 6, 12 પાછી એક શેષ વધશે એટલે 11 થશે તો 2, 5, 10 એક શેષ વધે એટલે પાછું 2, 5, 10 હવે બે કી સંખ્યા મળતી નથી હવે એકી સંખ્યા મળે છે તો હવે 3 વડે ચેક કરીએ એટલે હવે 2 વડે ભાગ ચાલશે નહીં કારણ કે બે કી સંખ્યા આપણને મળતી નથી તો હવે 3 વડે ચેક કરીએ તો 3 ની ચાવી એવું કે બધાનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ તો આપણે સરવાળો કરીએ 5 ને 5 10 10 ને 6 16 16 ને 6 22 તો 22 એ 3 વડે વિભાજ્ય નથી એટલે કે આપણે 3 વડે આ સંખ્યાને નિશેષ ભાગી શકાશે નહીં તો 5 વડે ચેક કરવાનું તો 5 વડે ક્યારે નિશેષ ભાગી શકાય જ્યારે આપેલી સંખ્યાનો એકમનો અંક 5 અથવા 0 હોવો જોઈએ તો અહીંયા 6655 નો એકમનો અંક 5 છે એટલે કે આપણે આને 5 વડે નિશેષ ભાગી શકાશે એટલે કે 5 વડે નિશેષ આપણે ભાગીએ તો 5 વડે ભાગાકાર કરીએ તો 5 એકા 5 1 વધે 16 એટલે 5 તરી 15 1 વધશે 5 તરી 15 અને 5 એકા 5 હવે એકમનો અંક 5 કે 0 પણ નથી તો હવે 5 વડે પણ ભાગી શકાશે નહીં 7 વડે ચેક કરીએ તો 7 વડે ચેક કરીએ તો એના ભાગાકાર કરીને જોવું પડશે કારણ કે 7 ની એકે ચાવી છે નહીં 7 એકા 7 6 વધશે 3 ઉત્તર 9 સત્તા 63 0 1 ભાગ ચાલશે નહીં એટલે કે 7 વડે પણ ભાગ ચાલતો નથી 7 પછીની અવિભાજ્ય સંખ્યા 7 પછીની અવિભાજ્ય સંખ્યા છે 11 તો 11 ની ચાવી છઠ્ઠા ધોરણમાં આપણે ભણી ગયા છીએ કે એક ડાબી બાજુથી અથવા જમણી બાજુથી ચાલુ કરીએ
તો એક સ્થાન પર અને બે સ્થાન પર રહેલા સંખ્યાનો સરવાળો સમાન થવો જોઈએ તો અહીંયા જો પહેલા અને ત્રીજા સ્થાન પર 1 અને 3 છે સરવાળો 4 થાય બીજા અને ચોથા સ્થાન પર પણ 3 અને 1 છે એટલે કે સરવાળો 4 થાય છે એટલે કે 11 વડે નિશેષ ભાગી શકાશે તો 11 વડે ભાગીએ 11 એકા 11 2 શેષ વધે 23 થાય એટલે કે 11 2 22 23 માં 22 જાય એટલે 1 શેષ વધે અને 1 ઉતરે એટલે કે 11 એટલે કે 11 એકા 11 હવે તો આપણને ખબર છે કે 101 વિશે 11 નો વર્ગ છે એટલે 11 વડે ભાગી શકાય 11 * 11 કરો એટલે 121 અને 11 એકા 11 એટલે કે છેલ્લે એક મળી જાય છે એટલે અહીંયા આપણી પ્રક્રિયા પૂર્ણ કરવાની હવે 53240 ને અવિભાજ્ય અવયવ સ્વરૂપે આપણે દર્શાવીએ 3 વખત 2 છે એટલે કે 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 2 5 એક જ વખત છે એટલે કે ગુણાકારમાં 5 અને 3 વખત 11 છે એટલે ગુણાકારમાં 11 * 11 * 11 હવે પૂર્ણાંક છે કે નહીં એ ચકાસવા માટે 3 3 ના જૂથ બનાવવાના તો 3 ના જૂથ બનાવીએ તો 2 અને 3 નું જૂથ મળી જાય 11 નું પણ 3 નું જૂથ મળી જાય પણ અહીંયા 5 નું 3 નું જૂથ મળતું નથી એટલે કે 53240 એ પૂર્ણ ઘન સંખ્યા નથી હવે જો પૂર્ણ ઘન ન હોય તો એવું કહેલું છે કે નાનામાં નાની એવી પ્રાકૃતિક સંખ્યા શોધવાની કે જેને 53240 ને ભાગો તો જે ભાગફળ મળે એ પૂર્ણાંક હોય તો ગુણાકારમાં જે રીતે આપણે ઉમેરતા હતા એવી રીતે અહીંયા જે બાકી રહી જતું હોય 3 ના જૂથમાંથી એને આપણે બાદ કરશું એટલે કે અહીંયા 5 નું 3 નું જૂથ મળતું નથી 5 એક જ વખત આવે છે 3 વખત આવતા નથી જો 5 ને અહીંયાથી દૂર કરવામાં આવે તો આપેલી સંખ્યા પૂર્ણાંક બને તો હા પૂર્ણાંક બને કારણ કે 2 ને 3 નું જૂથ મળશે અને 11 પણ 3 વખત આવે છે એટલે કે પૂર્ણાંક મળશે તો કઈ સંખ્યા વડે ભાગવાનું કે જેનું 3 નું જૂથ બનતું ન હોય તો અહીંયા 5 નું 3 નું જૂથ બનતું નથી તેથી 53240 ને 5 વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણાંક થશે હવે એવી જ રીતે આગળ ઉદાહરણ નંબર 4 શું 1188 એ પૂર્ણાંક સંખ્યા છે તો અવિભાજ્ય અવયવ પાડીને ચેક કરશું જો ના હોય તો એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા શોધો કે જેનાથી 1188 ને ભાગવાથી મળતું ભાગફળ પૂર્ણાંક હોય ઉદાહરણ 3 જેવો દાખલો છે એવી જ રીતે આપણે ચેક કરીએ તો પહેલા 1188 ના અવિભાજ્ય અવયવ પાડીએ તો અવિભાજ્ય અવયવ પાડવામાં 2 થી શરૂઆત કરવાની તો 2 વડે ભાગ ચાલશે તો આ બે કી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે 2 વડે ભાગ ચલાવીએ 2 5 4 10 1 વધે 8 ઉતરે એટલે 18 2 9 18 અને 8 વધે એટલે 2 6 5 હજી નવી સંખ્યા મળે છે એ પણ કેવી છે બે કી સંખ્યા છે હજી 2 વડે ભાગ ચાલશે 2 2 4 1 વધે 19 2 9 18 1 વધે 14 2 7 14 હવે જે સંખ્યા મળે છે એ સંખ્યા બે કી સંખ્યા મળતી નથી એટલે હવે આગળ જવાનું 3 ઉપર તો સરવાળો કરો 7 ને 2 9 ને 9 18 તો આપણને બે કી સંખ્યા 18 મળે છે જેને 3 વડે ભાગી શકાય એટલે કે આ સંખ્યાને પણ 3 વડે ભાગી શકાશે તો 3 વડે ચેક કરીએ 3 9 27 2 વડે 7 ઉતરે પાછા 27 આવે એટલે કે 3 9 27 9 ને 9 18 18 ને ભાગી શકાય એટલે 3 તો 33 તરી 99 હજી 33 ને પણ 3 વડે ભાગી શકાય 3 ને 3 6 થાય 11 તરી 33 અને હવે 11 ને 3 વડે ન ભાગી શકાય 5 વડે પણ ન ભાગી શકાય અને 7 વડે પણ ન ભાગી શકાય તો આગળ કઈ અવિભાજ્ય સંખ્યા આવશે
હવે બેકી સંખ્યા મળતી નથી એટલે કે 2 થી આગળ 3 તો 3 માટે સરવાળો કરી જોઈએ 7 ને 5 5 ને 5 10 ને 7 17 17 ને 7 24 ને 1 25 3 વડે ભાગ ચાલશે નહીં તો આગળ 5 વડે તો 5 વડે ભાગ ચાલે કારણ કે એકમનો અંક 5 અથવા 0 હોવો જોઈએ અહીંયા કેટલો છે 5 છે તો એટલે 5 વડે ભાગ ચાલે 5 એકા 5 3 વડે 35 5 7 35 7 ઉતારો 5 એકા 5 2 વડે ભાગ કરો 25 હજી 5 વડે ભાગ ચાલશે કારણ કે હજી એકમનો અંક 5 છે 5 તરી 15 2 વડે 21 5 4 20 1 વડે 5 તરી 15 હવે 5 વડે ભાગ ચાલશે નહીં 7 વડે જોઈએ તો 7 વડે પણ ભાગ ચાલશે નહીં તો હવે સીધા 11 ઉપર જઈએ તો 11 ઉપર જઈએ તો 11 તરી 33 1 વડે 7 વડે ભાગ ચલાવીએ જોઈ લઈએ 347 ભાગ્યા 7 7 4 28 6 વડે 962 ભાગ ચાલી જાય છે 7 વડે ભાગ ચલાવીએ તો કેટલા મળે છે 49/7 કરીએ એટલે 343 મળે છે 49 7 હવે આને 49 49 તો 7 ના ઘડિયામાં આવે છે 49 અને 7 એકા 7 એટલે કે 1 મળી ગયો તો અહીંયા પૂર્ણ કરી દો હવે 68600 અને અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવે તો 2 3 વખત છે એટલે કે 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 2 5 2 વખત છે ગુણાકારમાં 5 ગુણાકારમાં 5 અને 7 3 વખત છે એટલે 7 ગુણાકારમાં 7 ગુણાકારમાં 7 હવે સરખી સંખ્યાઓના જૂથ બનાવીએ 3 3 સંખ્યા આવી જોઈએ તો 2 નું જૂથ મળે છે અને 7 નું પણ જૂથ મળી જાય છે પણ 5 નું જૂથ મળતું નથી તો 5 નું 3 નું જૂથ બનાવવું હોય એટલે 5 3 વખત લાવવો હોય તો 1 5 ઉમેરવા પડે અને આપણે અહીંયા ગુણવાથી પૂછ્યું હોય એટલે એક સંખ્યા ઉમેરવાની થાય તો જો 1 5 હું અહીંયા ઉમેરી દઉં તો આપણને 5 નું પણ 3 નું જૂથ મળી જાય એટલે કે 68600 એ પૂર્ણ ઘન સંખ્યા નથી કેમ કે અહીંયા 5 નું 3 વખત મળતા નથી ખાલી 2 વખત જ મળે છે જો એને 3 વખત કરવા હોય તો 1 5 ઉમેરવો પડે એટલે કે 68600 ને 5 વડે ગુણવાથી નવી સંખ્યા મળે તે પૂર્ણ ઘન થશે તો ગુણાકાર કરવો હોય તો જોઈ લઈએ 68600 × 5 0 0 34 ની શું 3 35 ને 4 34 ને 4 34 અને ઘનમૂળ કાઢી જુઓ 110 લગભગ મળશે જોઈ લેવાનું ઘનમૂળ કાઢી અવિભાજ્ય અવયવની રીતે હવે સ્વાધ્યાયમાં આપણે પહેલા દાખલાનો એક દાખલો જોયો હતો હવે આગળ જોઈએ એના બીજા દાખલાઓ પહેલા દાખલામાં આપણે આપેલી સંખ્યાઓ પૂર્ણ ઘન છે કે નહીં એ ચકાસવાનું છે તો એમાં પહેલી સંખ્યા આપણે 216 ચકાસી લીધી હતી અને બાકીની ચાર સંખ્યાઓ છે એ આપણે ચકાસશું ચાર સંખ્યાઓ લખી દઉં એક સાથે બીજી છે 128 ત્રીજી છે 1000 નંબર 4 100 અને નંબર 5 46656
પહેલી સંખ્યા જોઈએ પૂર્ણાંક છે કે નહીં એ ચકાસવું હોય તો પહેલા આપણે અવિભાજ્ય અવયવ પાડવા જોઈએ તો અવિભાજ્ય અવયવ પાડીએ 128 ના 2 વડે ભાગ ચાલશે કારણ કે બે કી સંખ્યા છે તો 2 વડે ભાગ ચલાવીએ 2 6 12 2 4 8 એટલે 64 2 128 મળે હવે 64 64 ના ભાગ પાડો 3 2 6 2 2 4 32 2 64 હજી પાડો 16 2 32 હજી 16 પણ બે કી સંખ્યા છે 8 2 16 8 પણ બે કી સંખ્યા છે 2 4 8 4 પણ બે કી સંખ્યા છે 2 2 4 અને 2 1 2 નીચે એક મળી ગયો એટલે પૂરું અહીંયા અટકાવી દેવાનું આગળ ભાગ ચાલે નહીં 128 અને આપણે અવિભાજ્ય અવયવ વડે દર્શાવીએ તો 2 જ છે ખાલી અવિભાજ્ય અવયવમાં 2 જ છે એના સિવાય કોઈ સંખ્યા મળતી નથી તો કેટલી વખત છે 7 વખત છે હવે ચકાસવા માટે આપણે શું કરતા હતા તો 3 3 ના જૂથ બનાવવાના આ 3 નું જૂથ આ 3 નું જૂથ જો બધા જૂથ 3 3 ના મળી જાય તો પૂર્ણ ઘન છે પણ અહીંયા 2 જૂથ મળે છે પણ એના સિવાય એક સંખ્યા બાકી રહી જાય છે તો આપેલી સંખ્યા પૂર્ણ ઘન નથી 128 એ પૂર્ણ ઘન નથી જો આમાંથી આ 2 ને દૂર કરવામાં આવે તો આપણને 64 મળે તો 64 પૂર્ણ ઘન સંખ્યા છે 64 નું ઘનમૂળ કેટલું મળશે 4 ચોક ચોક 16 અને 16 ચોક 64 એક જ આવી જોઈ લઈએ અવિભાજ્ય અવયવ પાડીએ 2 વડે ભાગ ચલાવીએ કારણ કે 1000 એ તો બે કી સંખ્યા છે 5 6 2 1000 આમાં તો મજા આવશે 3 મીઠા છે 2 5 6 ના અડધા 200 50 250 ના અડધા 125 હવે 2 વડે ભાગ ચાલશે નહીં તો 3 વડે ચેક કરીએ 5 ને 2 7 થી 1 8 3 ના ઘડિયામાં 8 આવે નહીં તો હવે 5 વડે ચેક કરીએ તો એકમનો 5 છે એટલે કે 5 વડે ભાગ ચાલશે 5 વડે ભાગ ચલાવીએ 5 2 10 2 વધે પાયો પાયો 25 25 એટલે કે પાયો પાયો 25 અને 5 છે એટલે કે 5 1 5 તો અહીંયા 1 મળી ગયો એટલે હવે આગળ ભાગ ચલાવવાનો નહીં અજાણને અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવે તો 2 3 વખત છે એટલે કે 2 ગુણાકાર માં 2 ગુણાકાર માં 2 અને 5 પણ 3 વખત છે જો જૂથ બનાવીએ તો 2 અને 5 નું જૂથ બની જાય છે એટલે કે આપેલી સંખ્યા કેવી છે પૂર્ણ ઘન છે એટલે કે 1000 એ પૂર્ણ ઘન સંખ્યા છે કારણ કે અહીંયા એક સંખ્યા બાકી રહેતી નથી બધી જ સંખ્યાના જૂથ આપણને મળી જાય છે એટલે કે 1000 એ પૂર્ણ ઘન સંખ્યા છે એવી જ રીતે 100 નું જોઈએ તો 100 ના આપણે અવિભાજ્ય અવયવો પાડીએ તો 100 પણ બે કી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે 2 વડે ભાગ ચલાવો એટલે 50 2 100 હજી ભાગ ચલાવો 2 વડે એટલે 25 2 50 હવે 2 વડે ભાગ ચાલશે નહીં 3 વડે ચેક કરીએ 5 ને 2 7 તો 7 તે 3 ના ઘડિયામાં આવે નહીં તો હવે કેટલા વડે ભાગ ચલાવવો પડશે 5 વડે જોઈએ એકમ નો 5 છે એટલે કે 5 વડે ભાગ ચાલશે પાયો પાયો 25 અને 5 1 5 તો 100 ને આપણે અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 એક કઈ સંખ્યાના 3 ના જૂથ મળતા નથી 2 માં પણ 2 જ છે અને 5 પણ 2 વખત આવે છે એટલે કે આપેલી સંખ્યા 100 એ પૂર્ણ ઘન નથી જો પૂર્ણ વર્ગ પૂછવું હોય તો પૂર્ણ વર્ગ કારણ કે 2 ના જૂથ મળી જાય છે સંખ્યા
આ સંખ્યા ચેક કરીએ 46656 અવિભાજ્ય અવયવો પાડીએ બે કી સંખ્યા છે એટલે બે વડે ભાગ ચાલશે 2 2 4 3 2 6 3 2 6 2 2 4 1 2 3 8 2 16 23328 એ પણ બે કી સંખ્યા છે તો પાછો બે વડે ભાગ ચાલશે 2 1 2 2 1 2 1 વડે 2 6 12 1 વડે 2 6 12 અને 2 6 8 હજી 11664 પણ બે કી સંખ્યા છે એટલે કે હજી બે વડે ભાગ ચાલશે 2 5 10 1 વડે 6 ઉતર 2 8 16 2 3 6 અને 2 2 4 હજી 5832 પણ બે કી સંખ્યા છે તો હજી બે વડે ભાગ ચલાવો 2 2 4 1 વડે 2 9 18 2 1 2 અને 2 6 12 હજી પણ બે કી સંખ્યા મળે છે 2916 તો હજી બે વડે ભાગ ચલાવો 2 1 2 2 4 8 1 વધશે અને 11 થશે એટલે 2 5 4 10 1 વધશે અને 16 થશે એટલે 2 8 16 હજી પણ બે કી સંખ્યા મળે છે હજી બે વડે ભાગ ચલાવો 2 7 14 5 ઉતારો એટલે 2 2 4 1 વધે એટલે 2 9 18 હવે બે વડે ભાગ ચાલશે નહીં તો 3 વડે ચેક કરીએ 7 ને 2 9 9 ને 9 18 18 આપણે 3 ના ઘડિયામાં આવે બાકીનું અહીંયાથી જોઈએ 729 નું 729 પછી એમ હવે 729 3 વડે ભાગ ચાલે છે તો 3 વડે ભાગ ચલાવી 3 2 6 1 વધે 12 3 4 12 3 કરી 9 હવે સરવાળો કરો 4 ને 3 7 7 ને 2 9 હજી 3 વડે ભાગ ચાલશે 8 3 24 3 1 3 8 ને 1 9 હજી 3 વડે ભાગ ચાલશે 3 2 6 2 વધે 21 એટલે 7 3 21 27 તરી 81 હજી 27 તો 3 ના ઘડિયામાં આવે 9 તરી 27 9 ના ભાગ 3 તરી 9 અને 3 1 3 1 મળે છે એટલે હવે અહીંયા આપણે પ્રક્રિયા પૂર્ણ કરવાની હવે 46656 ને આપણે અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવીએ તો બે કેટલી વખત આવે છે 1 2 3 4 5 અને 6 વખત તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 2 અને ગુણાકારમાં 2 6 વખત આવે છે અને 3 પણ કેટલી વખત આવે છે 6 વખત એટલે કે 3 પણ ગુણાકારમાં 6 વખત હવે 3 3 ના જૂથ બનાવીએ તો 3 નું જૂથ અને 3 નું જૂથ એટલે 2 2 ના 2 જૂથ મળે છે 3 3 અને 3 ના પણ 2 જૂથ મળે છે 3 3 ના એટલે કે બધી જ સંખ્યાઓના જૂથ આપણને મળી જાય છે કોઈ સંખ્યા જૂથમાંથી બાકી રહેતી નથી એટલે આપેલી સંખ્યા કેવી છે પૂર્ણ ઘન છે 46656 656 એ પૂર્ણ ઘન સંખ્યા છે આગળ આપણે જોઈએ સ્વાધ્યાય 7.1 નો બીજો દાખલો બીજા દાખલામાં આપણે એવી નાનામાં નાની સંખ્યા શોધવાની છે કે જેથી નીચે આપેલી સંખ્યા એટલે કે આ જે સંખ્યાઓ 5 આપેલી છે એને એવી કઈ નાની સંખ્યા વડે ગુણવાથી જે નવી સંખ્યા મળે પૂર્ણ ઘન થશે તો ગુણાકાર વાળી રીત છે તો એક સંખ્યા ઉમેરવાની થશે તો 243 243 ના આપણે અવિભાજ્ય અવયવો પાડીએ તો 3 વડે 4 છે ભાગ 4 ને 3 7 ને 2 9 તો 3 વડે ભાગ ચલાવીએ
243 ને આપણે અવિભાજ્ય અવયવો સ્વરૂપે દર્શાવીએ તો 3 × 3 × 3 પાંચ વખત છે 3 ના જૂથ બનાવીએ એટલે કે બે સંખ્યાઓ બાકી રહી જાય છે જૂથમાંથી એટલે કે આપેલી સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા તો નથી એ તો આપણે સંખ્યામાં જ કહી દીધું છે કે કઈ સંખ્યા વડે ગુણવાથી तो कई संख्या वाले गुणवा पड़े 243 ने जे बाकी रही जाती हो 3 બે વખત છે જો હજી એક 3 હું ઉમેરી દઉં તો 3 વખત થઈ જાય એટલે કે જૂથ બની જાય તો 3 વડે ગુણવાથી 9 સંખ્યા એ પૂર્ણ ઘન થશે ગુણાકાર કરીને જોઈ લઈએ કેટલા મળે 729 તો આપણને ખબર છે 729 એ 9 નો ઘન છે આજે આપણે થોડાક દાખલાઓ જોયા અને અહીંયા આપણે બીજા લેક્ચરનું પુનરાવર્તન કરીશું